આજે આપણે વાત કરીશું જીવંતિકા વ્રત. આ વ્રત શ્રાવણ માસના પહેલા શુક્રવારથી અથવા કોઈ પણ શુક્રવારથી થઈ શકે. વ્રત કરનારી દર શુક્રવારે જીવંતિકા દેવીના નામનો દીવો કરી ભક્તિ કરવી. એકટાણું થઈ શકે પરંતુ પીળું વસ્ત્ર પહેરાય નહીં. તો ચાલો આપણે વાત કરીએ. કાશીનગરીમાં એક રાજા રાજ કરે. તેને રાણી શાણી અને સદગુણી મળી હતી, તેથી તે પોતાને ભાગ્યશાળી માનતો હતો. બંને બધી વાતે સુખી હતા, પણ સંતાનનું દુઃખ. તેથી રાત દિવસ તેઓ ચિંતા કરતા હતા. રાણીને એક દાસી હતી. તે સુયાણીનું કામ પણ જાણતી. તેને ભાળ મળી કે ગામમાં એક બ્રાહ્મણી ગર્ભવતી છે. તેને 3 માસ થયા છે. આ જાણ્યા પછી તે રાણી પાસે આવી અને રાણીને ઉદાસ બેઠેલ જોઈ કહેવા લાગી, રાણી તમે ઉદાસ કેમ દેખાઓ છો? રાણી બોલી, મારું દુઃખ તો તું જાણે છે. મને બતાવ કે મારું વાંજામેણું હું કેવી રીતે ટાળું? દાસીએ પોતાની યુક્તિ જણાવતા કહ્યું, રાણીબા, આપણા ગામમાં પુરાણીની પત્ની પદ્માની દિવસો રહ્યા છે. હાલમાં તેને 3જો મહિનો ચાલે છે. 6 મહિના બાદ તેને સુવાવડ આવશે, ત્યારે તેનું બાળક હું ચૂપકેથી તમારી પાસે મૂકી જઈશ. પણ હા, તમારે આજથી એવો ડોળ કરવાનો કે તમને દિવસો રહ્યા છે અને 3જો મહિનો ચાલે છે. આમ કરવાથી પારકા સંતાનને પણ તમારા ગોળ પૂરા થશે. રાણીને આ વાત ગમી ગઈ. ત્યારથી નગરમાં વાત ફેલાઈ કે રાણીને દિવસો રહ્યા છે અને હાલમાં 3જો મહિનો ચાલે છે. ખરેખર ભગવાને રાજાની લાજ રાખી. 9 માસ પૂરા થતા પુરાણીની પત્નીને પુત્ર અવતર્યો. તેની સુવાવડ કરવા સુયાણી તરીકે પેલી દાસી જ આવેલી હતી. તેણે રાણીને કહ્યા મુજબ બ્રાહ્મણીને અવતરેલા છોકરાને ચાલાકીથી રાણી પાસે પહોંચતો કરી દીધો અને ઠાવકું મોઢું રાખી મહેલમાંથી બીજી દાસીઓને તેને ખબર આપી કે રાણીબાને એક રૂપાળા પુત્રને જન્મ આપ્યો છે. દાસીઓએ આ વધામણી સાંભળી અને ખુશ થઈ ગઈ. આખા નગરમાં સમાચાર પ્રસરી ગયા. રાજમહેલમાં આમ આનંદ હતો ત્યારે પુરાણીને ત્યાં રોકકડ મચી ગઈ. બ્રાહ્મણીને બાળક અવતર્યું, પણ તે ક્યાં ગુમ થઈ ગયું તેની કોઈને ખબર પડી નહીં. આથી બ્રાહ્મણ બ્રાહ્મણી કલ્પાંત કરી રહ્યા હતા. બ્રાહ્મણી દર વર્ષે જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી. આ વખતે પણ શ્રાવણ મહિનાના પહેલા શુક્રવારથી તેને જીવંતિકા દેવીનું વ્રત આદર્યું હતું અને 3 શુક્રવાર પસાર થઈ ગયા હતા, એટલે તેનું શ્રદ્ધાપૂર્વકનું વ્રત ફળ્યું. જીવંતિકા દેવી તેના ઉપર પ્રસન્ન થયા હતા અને તેનો પુત્ર રાણી પાસે હતો, તેનું રક્ષણ કરતા હતા. બ્રાહ્મણીનો પુત્ર રાજાને ત્યાં લાડકોડમાં ઉછેરવા લાગ્યો. દિવસે દિવસે કુંવર મોટો થયો. ભણીને તે હોશિયાર થયો ત્યારે રાજા એકાએક મૃત્યુ પામ્યો. હવે રાજગાદી પર કુંવર બેઠો. તેને કુશળતાથી વહીવટ ચલાવીને પ્રજાનો પ્રેમ સંપાદન કરી લીધો. એક દિવસ કુંવર પિતાનું શ્રાદ્ધ કરવા જરૂરી સામગ્રી લઈ તીર્થધામ તરફ ચાલી નીકળ્યો. ચાલતા ચાલતા તે સંધ્યા ટાણે એક ગામમાં આવી પહોંચ્યો. ગામમાં એક વણિકની હવેલી હતી. ત્યાં કુંવર આવ્યો અને વણિક શેઠને કહ્યું, આ હવેલી આપની હોય તો મને રાતવાસો રહેવા દો. વણિકે કુંવરને આવકાર આપ્યો. તેને જમાડી સુવા માટે મુખ્ય દરવાજા આગળ ખાટલો ઢાળી આપ્યો અને તેના ઉપર ગાડલું પાથરી દીધું, એટલે કુંવર આડે પડકે થયો. પણ ચાલીને ખૂબ જ થાકી ગયો હતો, તેથી તેની આંખો ઘેરાવા લાગી. આ કુંવર જ્યાં જાય
ત્યાં તેનું રક્ષણ જીવંતિકા દેવી કરતા હતા. અહીં પણ કુંવર સૂતો તેના જ જીવંતિકા દેવી તેના રક્ષણ કાજે તેની સમીપ આવીને ઉભા રહ્યા હતા. થોડી વારે કોઈના રડવાનો અવાજ સાંભળી કુંવર જાગી ગયો. ઉઠીને દીવાના પ્રકાશમાં જોયું તો ખંડના એક ખૂણામાં સુતેલો વાણિયો રડી રહ્યો હતો. કુંવર તેની પાસે ગયો અને તેને પૂછ્યું, વણિક શેઠ, તમને શું દુઃખ છે કે આ રાતના રડવા બેઠા છો? વણિકે કહ્યું, હે મુસાફર, મારે ત્યાં જેટલા બાળક જન્મે છે તે બધા સાતમે દિવસે મરી જાય છે. આ વખતે મારી પત્ની સુવાવડમાં છે. તેનો રૂપાળો દીકરો અવતર્યો છે. આજે તેની છઠ્ઠીનો દિવસ છે અને કાલે સાતમો દિવસ ઉગતા જ મારો દીકરો મરી જશે. આથી હું રડી રહ્યો છું. રડું નહીં તો હું શું કરું? કુંવરે કહ્યું, શેઠ, વિધિના લેખ પર કોઈ મેઘ મારી શકતું નથી. અફસોસ ન કરો. બંને વાત કરતા બંધ થઈ ગયા. શેઠ પાછા સૂઈ ગયા અને કુંવર જાગતો પડ્યો રહ્યો. બરાબર મધરાત થઈ હશે ત્યાં તો વિધાતા દેવીએ હવેલીમાં પ્રવેશ કર્યો. તે જોઈ કુંવરની રક્ષા કરી રહેલા જીવંતિકા દેવીએ પડકાર કર્યો, વિધાતા, તું છોકરાના છઠ્ઠીના લેખ લખવા આવી છે, તો બતાવ તે શું લખવાની છે? વિધાતા કહે, એ કોઈને કહેવાય નહીં, છતાં તમે જીવંતિકા દેવી છો એટલે કહું છું, સવાર પડતા જ છોકરો મરી જશે, આટલું લખવાનું છે. જીવંતિકા દેવી કહે, હું આ ઘરમાં છું એટલે તું છોકરા પાસે એવું અશુભ તો નહીં લખી શકે, દીર્ઘાયુ લખીને તું તારા રસ્તે પડી જશે. વિધાતા લાચાર બની ગઈ. તે છોકરા પાસે ગઈ અને તેના છઠ્ઠીના લેખમાં દીર્ઘાયુષ લખીને ચાલી ગઈ. સવારે વાણિયાને પડખે સૂતેલા છોકરાને જીવતો જોઈ ત્યારે તેના હરખનો પાર ન રહ્યો. આ જાણી ઘરમાં બધાને આનંદ થયો. વાણિયાએ માન્યું કે આવનાર જવાન સારા પગલાનો સદાચારી છે. તેના પગલા થવાથી જ ઘરમાં અશુભ થતું અટકી ગયું છે. બે દિવસ પછી કુંવરે જવાની રજા માંગી તો વાણિયો અને વાણિયાને રહેવાનો બહુ જ આગ્રહ કર્યો, પરંતુ કુંવર નીકળી પડ્યો. નીકળતી વખતે કુંવરે વચન આપ્યું કે પોતે પાછો ફરશે ત્યારે એક બે દિવસ જરૂર રોકાશે. શ્રાદ્ધ ક્રિયા કરીને કુંવર પાછો વણિક શેઠની હવેલીએ આવ્યો અને રાતવાસો રહ્યો. આ વખતે વણિકને પહેલી પત્નીને સુવાવડ આવી હતી. તેને પુત્ર અવતર્યો હતો અને આજ છઠ્ઠીનો દિવસ હતો. આજે પણ મધરાત થઈ એટલે પહેલીના છોકરાના છઠ્ઠીના લેખ લખવા વિધાતા દેવી પધાર્યા. ત્યાં તો જીવંતિકા દેવીએ પૂછ્યું, હે વિધાતા, આજ તો કંઈ સારા લેખ લખવાના છે ને, કહે તો જરા, બાળકના છઠ્ઠીના લેખ કેવા છે? વિધાતા દેવી કહે, સવારના તે મરી જશે. જીવંતિકા દેવીએ પહેલાની જેમ હટ કરી એટલે વિધાતા દેવી છઠ્ઠીમાં લેખ દીર્ઘાયુષ કરી પાછા ફર્યા અને બોલ્યા, એક વાત પૂછવાની રહી ગઈ બહેન, પહેલા પણ અહીં હાજર હતા, આ વખતે પણ અહીં હાજર છો, તો પધરામણીનું કારણ બતાવો. આ વખતે કુંવરની આંખ ઉઘડી ગઈ. પોતાના ખાટલા આગળ કોઈ વાતો કરતું હતું તેવું તેને લાગ્યું. હજુ પણ બંનેની વાતો ચાલુ હતી. જીવંતિકા દેવી કહે, બહેન, ખાટલામાં સુતેલા કુંવરની માતા 7 વર્ષથી મારું વ્રત કરે છે. મારા વ્રતનો મહિમા શુક્રવારનો છે એટલે દર શુક્રવારે તે મારા નામનો દીવો કરી મારી ભક્તિ કરે છે. મારા વ્રતના નિયમ મુજબ તે પીળા રંગની કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કરતી, પીળા રંગનું અનાજ ખાતી નથી, પીળા વસ્ત્રો પહેરતી નથી. આમ શુક્રવારે તે મારું જીવંતિકા વ્રત કરે છે, તેથી હું હંમેશા તેના ઉપર પ્રસન્ન રહું છું. આ કુંવર તેનો દીકરો છે એટલે તે જ્યાં જાય છે ત્યાં હું તેનું રક્ષણ કરવા હાજર થઈ જાઉં છું.
વિધાતા દેવી હર્ષ પામીને ચાલ્યા ગયા. સવારે વાણિયાને પડખે સુતેલા છોકરાને જીવતો જોયો અને વાણિયાને એ વાતની ખબર પડી એટલે તેને કુંવર પાસે જઈ કહ્યું, હે જવાન, ખરેખર તમે મહા ચમત્કારી પુરુષ છો. તમારા શુભ પગલાથી આજે પણ મારા ઘરમાં અશુભ થયું નથી. છોકરો જીવતો રહ્યો છે તે માટે થોડા દિવસ માટે રહી જાઓ. ત્યારે કુંવર કહે છે, એ બધો જીવંતિકા દેવીનો પ્રતાપ છે. અને તેમ કહી શેઠની રજા લઈ ચાલી નીકળ્યા. કેટલાક દિવસો બાદ તે પોતાના રાજ્યમાં મહેલે આવી પહોંચ્યો એટલે રાણીને જોતા જ નમન કરીને પૂછ્યું, માતાજી, આપ હાલમાં કોઈ વ્રત કરો છો? રાણી કહે, બેટા, અગાઉ મેં કોઈ વ્રત કર્યું નથી અને અત્યારે પણ કરતી નથી. કુંવર સમજી ગયું કે આ મારી સગી જનિતા નથી, મારી માતા તો જીવંતિકા વ્રત કરે છે, તે માટે તેને મારે ગમે ત્યાંથી શોધી કાઢવી પડશે. એવામાં પવિત્ર શ્રાવણ માસ બેઠો અને તેનો પ્રથમ શુક્રવાર આવ્યો એટલે કુંવરે સવારના નગરમાં ઢંઢેરો પીટાવ્યો. આજે મહેલ આગળ જમણવાર છે માટે દરેક સ્ત્રીએ ખાસ પીળા વસ્ત્રો પહેરીને સાંજે જમવા આવવાનું છે. સાંજ થતાં પહેલા નગરની નારીઓ પીળા વસ્ત્રો પહેરીને મહેલ આગળ જમવા જમા થયા. તો પણ કુંવરે પ્રધાનજી મારફત નગરમાં તપાસ કરાવડાવી કે કોઈ સ્ત્રી જમવા માટે પાકી તો નથી રહી ગઈ ને. તપાસમાં પ્રધાનજીએ એક બ્રાહ્મણીએ એવું કહ્યું છે કે હું જીવંતિકા વ્રત કરું છું તેથી શુક્રવારે પીળા રંગના વસ્ત્ર પહેરતી નથી માટે મારાથી જમવા આવી શકાશે નહીં. કુંવરે બ્રાહ્મણીને પહેરવા ગુલાબી વસ્ત્રો મોકલાવ્યા એટલે તે સાડી પહેરીને બ્રાહ્મણી જમવા આવી. ત્યાં કુંવર હાજર જ હતો. મા દીકરાએ એકબીજાને જોયા અને સાથે જ બ્રાહ્મણીને દીકરા પ્રત્યે ભેત ઉભરાયો. તેને ધાવણ ચડ્યું અને દૂધની શેર છૂટીને પાટ ઉપર બેઠેલા કુંવરના મુખમાં પડ્યું. આ આશ્ચર્યજનક બનાવ જોઈ સૌ સ્તબ્ધ બની ગયા. ત્યાં કુંવરે ખુલાસો કર્યો, આ મારી જનૈતા છે અને મને ઘણા વર્ષે જોતા જ તેને વાહલ ઉભરાયું છે. આ સાંભળી બ્રાહ્મણી બોલી, બેટા, તારી માતા તો રાણી છે છતાં તું મને માતા કેમ કહે છે? કુંવરે બંને દેવીઓ વચ્ચે થયેલી વાતચીત કહી સંભળાવી અને વધુ ખાતરી કરવા માટે તે રાણી પાસે લઈ ગયો અને બોલ્યો, રાણીબા, સાચું કહે છો કે હું તમારો સગો દીકરો છું કે તમે મને પાળી પોષીને મોટો કર્યો છે? રાણીએ ખરી હકીકત કહી એટલે સર્વમાં જાહેર થઈ ગયું કે બ્રાહ્મણી જ તે કુંવરની ખરી માતા છે. આ વાતની ખબર જમવા આવેલી સ્ત્રીઓમાં પડતા તે બ્રાહ્મણી પાસે આવીને કહેવા લાગ્યા, ગોરાણીમાં, તમે જીવંતિકા વ્રત કરો છો તે અમારે પણ કરવું છે, તો તે કેવી રીતે કરવું અને ક્યારે કરવું તેની સર્વ વિધિ જણાવો. બ્રાહ્મણીએ કહ્યું, શ્રાવણ માસના પહેલા શુક્રવારથી આ વ્રત આરંભ કરવાનો. જો પહેલા શુક્રવારે કંઈ આરણ કારણ હોય તો બીજા શુક્રવારથી પણ વ્રત લેવાય. વ્રત કરનારથી પીળી વસ્તુનો ઉપયોગ થાય નહીં. વ્રત કરનારી સવારે નાઈને જીવંતિકા માતાનું નામ લઈ 5 દીવટુંવાળો દીવો પ્રગટાવી માતાજીને નમન કરવું. પછી હાથમાં ચોખા લઈ ચારે દિશાએ ઉછાળવા તેથી પરગામ વસતા બાળકોનું જીવંતિકામાં રક્ષણ કરે. માતાના નૈવેદ્યમાં સાકરનો કંસાર કે શીરો ધરાવવો. એમાંથી વ્રત કરનારે 91 જમવાનું અને બાકી વધે તે પ્રસાદમાં વેચી લેવું. 5, 7 કે 9 વર્ષ પૂરા કર્યા પછી આ વ્રતનું ઉજવણું કરવું. તેમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ, કુમારિકાઓ અને બાળકોને જમાડવા, તેમને ગુલાબી વસ્ત્રો આપીને ખુશ કરવા. બ્રાહ્મણીએ આ
આમ વ્રતની વિધિ જણાવી, વ્રતનો મહિમા સમજાવ્યો. આથી જમવા આવેલી સ્ત્રીઓએ શ્રાવણ માસમાં જીવંતિકા દેવીનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને બધી સ્ત્રીઓ મહિમા ગાતી ગાતી પોતપોતાને ઘેર ગઈ. હે જીવંતિકા માં, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેના સૌને ફળજો, અને વ્રત કરનાર, આ કથા વાંચનાર અને સાંભળનારના ઘરમાં સુખ શાંતિ સ્થાપજો. ખુશી ભાવ સર્ના જય શ્રી કૃષ્ણ.